નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક રંગોથી આપ રંગાયા છો. અનેક કવિઓ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝરો, સંગીતકારો, ગાયક કલાકારો, આમ અનેક સર્જક એટલે બહોળા પ્રમાણમાં આપણે વ્યાખ્યા કરીએ છીએ. દર્શક મિત્રો, આજે એક એવા જ આપણે એક સર્જકને મળવું છે. એ ખૂબ બહોળા અર્થમાં જો આપણે કહીએ તો એ મેડિકલના ડાક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં પણ તત્વજ્ઞાન સાથે એક બાજુ લેખક એટલે ટૂંકી વાર્તાકાર, કવિતા, આમ અનેક ફિલ્ડમાં તત્વજ્ઞાનનું બુદ્ધિઝમની વાત કરું છું. ત્રિપિટક બુદ્ધ ભગવાને જે ત્રણ પટારા ભરીને જે બુદ્ધનું સાહિત્ય, આમ તો બુદ્ધે કીધું છે કે અપદીપો ભવ અપના પ્રકાશ સ્વયં બનાનંદ. આ પ્રકાશ એ સ્વયંનો પ્રકાશ છે. આદરણીય શ્રી ડૉક્ટર નીતિનભાઈ વોરા સાહેબ, નામ ખૂબ જાણીતું છે મેડિકલ ડાક્ટરી વિભાગમાં. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે સ્ટુડિયોમાં. નમસ્કાર સાહેબ. નમસ્તે શૈલેષભાઈ. નમસ્તે નીતિન સર, સ્ટુડિયોમાં સ્વાગત છે. ડૉક્ટર નીતિન વોરા, ખૂબ નામ જાણીતું છે ડાક્ટરી આલમમાં. ડૉક્ટરી જે આખું બધા જ લોકો આદર સાથે આપનું નામ લે. હમણાં જ આપ સોલા સિવિલમાંથી નિવૃત્ત થઈને અત્યારે હાલ પ્રવૃત્ત છો લેખનમાં, તત્વજ્ઞાનમાં, પોતાની જાતમાં ડૂબેલા રહો છો. નીતિનભાઈ, પ્રથમ પ્રશ્ન એ કરવો છે કે આપનો જન્મ કડીમાં છે. કડી એ વખતે મહેસાણા જિલ્લામાં, અત્યારે પણ મહેસાણામાં છે. કલોલ જુદું પડીને ગાંધીનગરમાં આવ્યું, આમ કડી કલોલ બોલાતું હતું. નીતિનભાઈ, એટલા અર્થમાં કલોલનું યાદ કરવો પડે કે કલોલ એક હું રહું છું ને કડી પણ એક ત્યાં કડી કલોલ એવું બોલાતું હતું. મેં સાંભળ્યું કે આપ પણ કડીમાં આપનો જન્મ, આપના પિતાશ્રી ત્યાં વ્યવસાય અર્થે અત્યારે હાલ અમદાવાદમાં આપ શિફ્ટ છો, અમદાવાદમાં જ રહો છો. નીતિનભાઈ, પ્રથમ પ્રશ્ન, કડીમાં આપનું પ્રાથમિક શિક્ષણ કેટલા સુધી થાય છે? માધ્યમિક શિક્ષણ ક્યાં લો છો? ઉચ્ચ શિક્ષણ મેડિકલનું ક્યાંથી લો છો? અને કઈ રીતે ડૉક્ટરી વ્યવસાયમાં જોડાવો છો એ અંગે થોડી વાતો દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. જી શૈલેષભાઈ, કડીમાં જન્મ, પિતા તે વખતે શિક્ષક હતા. હાજી હાજી, પીલવાઈમાં હતા. પીલવાઈ અને 1951માં એ ત્યાં જોઈન્ટ થયેલા અને પછી કડીમાં એ શિફ્ટ થયા. મારો જન્મ 1953માં થયો અને મારું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ એટલે કે એ વખતે SSC હતું, ત્યાં સુધીનું શિક્ષણ ઝવેરી RTI હાઈસ્કૂલમાં થયું. મારા પિતાશ્રી, મારા કાકાજી, કાકાશ્રી પણ એ જ સ્કૂલમાં શિક્ષક હતા અને કડી તો શિક્ષણનું એ વખતે કેન્દ્ર ગણાતું હતું. તે વખતે સર્વવિદ્યાલય ટ્રસ્ટે કડીમાં સાયન્સ કોલેજ પણ શરૂ કરી હતી, થોડાક વર્ષ પહેલાં જ ચાલુ થઈ હતી. એટલે હું મારું પ્રી અને FY સાયન્સ, એ વખતે FY સાયન્સ હતું અને ત્યાર પછી મેડિકલમાં એડમિશન થતું, એનો અભ્યાસ પણ મેં કડીમાં કર્યો. FY સાયન્સ પછી, હા, FY BSc પણ મેં કડીમાં કર્યું. એટલે ફર્સ્ટ પહેલા ધોરણથી FY BSc સુધીનો મારો અભ્યાસ કડીમાં થયો અને કડી શિક્ષણનું કેન્દ્ર કહેવાતું હતું અને મને આનંદ છે કડીમાં મારું શિક્ષણ થયું. વાહ. MBBS ક્યાંથી કરો છો પછી? ત્યાર પછી મને MBBSમાં BJ મેડિકલમાં એડમિશન મળ્યું અને મારો જે MBBSનો અભ્યાસ અને ત્યાર પછી MD સુધીનો અભ્યાસ પણ BJ મેડિકલ કોલેજમાં થયો. બરાબર. સ્કિનમાં MD થયા? મેં સ્કિન અને STD એ રોગોમાં MD કર્યું. હાજી. નીતિનભાઈ, પછી કઈ રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરો છો કે સરકારમાં જોડાવ છો? નહીં, એમાં એવું બન્યું કે જે તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ હતી એ વખતે હું મારો મેડિકલનો અભ્યાસ પત્યો પછી મને એ વખતે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને મને એ વખતે મારા વાંચવામાં આવ્યું કે એ લોકોને તબીબોની જરૂર છે. એટલે મેં એ વખતે ત્યાં એક પત્ર લખ્યો અને કીધું કે હું મારી સેવાઓ આપવા માગું છું. સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ટ્રસ્ટ, જે કન્યાકુમારીમાં હાલમાં જે ધ્યાન અને બધી પ્રવૃત્તિ ચાલે છે, તાજેતરમાં જ મને આપણા વડાપ્રધાનશ્રીએ ઇલેક્શન પછી જ્યાં ધ્યાન ધર્યું, તો એ વખતે એના કરતા હર્તા સમાહર્તા એકનાથજી રાંદરે હતા, એમને મારી વિગતો પૂછી અને મને કીધું કે
મારી કૌટુંબિક પરિસ્થિતિ શું છે, જવાબદારીઓ શું છે એની માહિતી લીધી. મને કીધું કે નહીં, તમે હાલમાં જ્યાં છો ત્યાં જ તમારી સેવાઓ ચાલુ રાખો અને એ સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરો, પણ પૂર્ણકાલીન તરીકે અહીંયા જે આવવાની વાત છે એ હાલમાં તમે સ્થગિત રાખો. ત્યારબાદ એક કોલ માઇન્સમાં બિહારમાં સ્કિન સ્પેશિયાલિસ્ટની જરૂર હતી અને ત્યાં સ્કિન સ્પેશિયાલિસ્ટ મળતા નહોતા. એ વખતે સ્કિન સ્પેશિયાલિસ્ટ બહુ ઓછા હતા. હાજી હાજી હાજી. એટલે મને થયું કે ચાલો આ વિસ્તારમાં જો સેવા આપવાની તક મળે તો એક આપણને એનું પેલું જે એક સેલરી તો મળવાની છે અને કુટુંબ ચાલશે તો ત્યાં જઈને કંઈક કામગીરી કરીએ. પણ એ વખતે મેં જે થ્રુ પ્રોપર ચેનલ અરજી કરવાની હતી અને મારી અરજી થ્રુ એ વખતે હું સર્વિસમાં હતો એટલે જે પ્રોપર ચેનલ અરજી જવી જોઈએ એ સમયસર પહોંચે નહીં તો મારી અરજી કન્સિડર ના થઈ, નહીં તો કદાચ એક જુદા ક્ષેત્રમાં મારી કેરિયર બની હોત, જુદા એરિયામાં મારી કેરિયર બની. બરાબર બરાબર. પછી તો અમદાવાદ જ રહો છો? હા, પછી ત્યાર પછી તો હું અમદાવાદ જ છું. બરાબર બરાબર. એટલે પ્રાઇવેટ પ્રેક્ટિસ? નહીં, મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરી. એ વખતે એવું હતું કે બીજે મેડિકલ કોલેજમાં સ્કિનમાં MD નહોતું ચાલતું. હું 1970માં મારું એડમિશન થયું પ્રથમ વર્ષ MDમાં. તો હું MD થઈને બહાર પડ્યો ત્યારે મને ગુજરાતમાંથી સુરત, બરોડા, રાજકોટ બધેથી મિત્રોએ કીધું કે બીજે મેડિકલમાં પહેલી બેચ છે, હજુ જામનગર, બરોડા, સુરત બધે તો MD ચાલુ નથી, તમે અહીં આવીને પ્રેક્ટિસ કરો તો તમને જે કંઈ ઓછું મળે સામાન્યત જે પ્રેક્ટિસમાં મળે એના કરતાં તો અમે આપીશું, પણ તમે આવીને પ્રેક્ટિસ ચાલુ કરો, જરૂર છે. પણ મને એવું હતું કે મારે સરકારની સંસ્થાઓ કે જ્યાં આગળ જરૂરિયાતવાળા ગરીબ દર્દીઓ આવે છે એવી સંસ્થામાં મારી કામગીરી કરવી, જ્યાં શૈક્ષણિક કામગીરી પણ ચાલતું હોય અથવા તો જરૂરિયાતવાળા દર્દીઓ હોય. એટલે એક પૈસાની કમાવાની ગણતરી અથવા તો આવકની ગણતરી કરતાં કંઈક મોટા ફલક પર કામ કરવાની ઈચ્છા હતી અને એ રીતે હું ત્યાં ગયો. આઈ થિંક અમે લોકો જ્યારે બહાર પડ્યા ત્યારે અમેરિકામાં જવા માટેનો ટ્રેન્ડ શરૂ એક ખુલ્લો અવકાશ હતો કે કોઈ પણ જઈ શકે અને મારી બેચના ઘણા બધા મિત્રો પોતાની રીતે પરીક્ષા આપીને ગયા અને એ અવકાશ હતો. પણ મારી ઈચ્છા એવી હતી કે નહીં, મારે આ દેશમાં રહી અને અહીંના જરૂરિયાતમંદો માટે કામ કરવું છે અને અહીંના દર્દીઓ માટે મારી જે કંઈ ક્વોલિફિકેશન છે, જે કંઈ આવડત છે એનો ઉપયોગ કરવો છે. સર, સોલા સિવિલ સાથે છેલ્લે જોડાવ છો, એ ક્યારે અને કઈ રીતે? કામદાર રાજ્ય વીમા યોજના એટલે ESIS મેડિકલ સર્વિસીસના રાજ્યના ડિરેક્ટર તરીકે 1998માં નિયુક્ત થયો અને 2014 સુધી કામગીરી કરી. અને એ દરમિયાન બાપુનગર હોસ્પિટલને અમે એક શૈક્ષણિક સંસ્થા તરીકે પણ ડેવલપ કરી અને ત્યાં આગળ મેં અનુસ્નાતક શિક્ષક તરીકે પણ કામ કર્યું, PhD ગાઈડ તરીકે પણ કામ કર્યું. એ દરમિયાન આ સોલા મેડિકલ કોલેજ 2010માં એક સોસાયટી બનીને ચાલુ થઈ અને ત્યાર પછી ત્યાં ડીનની જરૂરિયાત હતી અને એના માટે હું એલિજિબલ થતો હતો. તો બધા લોકોની એવી ઈચ્છા હતી કે અહીંના કામ કર્યા પછી તમે સોલામાં આવો, સોલા સંસ્થા ડેવલપ થાય ત્યાં આગળ સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમ, અનુસ્નાતક અભ્યાસક્રમ સરસ રીતે ચાલુ થાય અને અનુસ્નાતક અભ્યાસ પણ આગળ ઉપર ચાલુ કરવો છે. તો એ જે વાત હતી એ અન્વયે મેં થોડો સમય પહેલાં આ નિવૃત્તિના આ જગ્યા નિયામકની છોડી અને હું ડીન સોલા તરીકે જોઈન કર્યો અને ત્યારબાદ સોલા કોલેજને જે માન્યતાની કામગીરી હતી એ પૂરી થઈ, અનુસ્નાતક અભ્યાસક્રમ ચાલુ થયો અને મને આનંદ છે એનો નિમિત્ત બનવાનો. ક્યાં વાત, ભગવાન એનો નિમિત્ત બનાવ્યો. મને આપ ડીન તરીકે પ્રથમ ડીન આપ સોલા? નહીં, હું પ્રથમ ડીન તો 2011માં જે હતા એ હતા અને હું 2014માં જોઈન થયા. એટલે ડેવલપ કરવાની પછી મને એક તક મળી કામ કરવાની. નીતિનભાઈ, આ બધું તો ખરું, આ દાક્તરી વિભાગની વાત થઈ, આપના વ્યવસાયની વાત થઈ, આપ લેખન કાર્ય સાથે સંકળાવો છો, સાહિત્ય સાથે સંકળાવો છો, કડીની પૃષ્ઠભૂમિ હોય એટલે મોહનલાલ સાહિત્ય વર્તુળના છાંટા બધે ઉડે જ અને એ કંકુ છાંટા છે. મોહનભાઈ, વર્તુળના કારણે કદાચ આપને કદાચ શોખ હોય એ પણ નવાઈ પામવા જેવું નથી જ, કઈ રીતે શોખ જાગે છે? પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો? શૈલેષભાઈ, મારા પુસ્તકો હાલમાં 3 પ્રકાશિત થયા છે. શોખમાં એવું છે કે સ્કૂલમાં મિત્રો અમે સાથે વાંચતા, લાઇબ્રેરીમાં જતા અને
કડીમાં જે લેખકો હતા એમની કૃતિઓ નિયમિત પ્રગટ થતી, એ કુમાર હોય, નવચેતન હોય, આરામ હોય, ચાંદની હોય, આદરણીય શ્રી મોહનભાઈ પટેલ સાહેબ હતા, રમેશભાઈ ત્રિવેદી ત્રિવેદી સાહેબ હતા, દિલીપ રોય સાહેબ હતા, અને મારા ક્લાસમાં મારા સહાધ્યાય એક જ બેન્ચ પર બેસીને જેમની સાથે ભણ્યા એ ભગવતી પ્રસાદ બ્રહ્મભટ્ટ, જે આજે વિવેચનમાં જેમનું મોટું નામ છે, કે અશોક જાંબડી હતા, તો સાથે વાંચતા અને લખવાની શરૂઆત થઈ. મને લાગે પ્રસાદ બ્રહ્મભટ્ટ કહીએ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, હા જી, એ જ ભગવતી પ્રસાદ, હા જી, હા જી, આજે આપણે બોલાવ્યા છે. હા જી, હા જી. અને મારી પહેલી કૃતિ એક હિન્દી સામાયિકમાં પ્રગટ થઈ, ચલના સંભલ ગયો રાહી, એટલે ત્યારબાદ ગુજરાતી કવિતાઓ ક્યાં ને ક્યાંક લખાતી ગઈ. મનુષ્યના જીવનમાં અનુભૂતિનું બહુ મહત્ત્વ છે, અનુભૂતિઓ થતી જ રહે છે. આપણે જે પણ કંઈક આજુબાજુથી જે કંઈ આપણને સ્ટિમ્યુલાઈ મળે છે એમાંથી કંઈક સંવેદનાઓ પ્રગટે છે, અનુભૂતિઓ થાય છે, જે ઘટનાઓ બને છે એમાંથી ક્યારેક તીવ્ર અનુભૂતિઓ થાય છે, અને આ તીવ્ર અનુભૂતિઓ વ્યવહાર, વાણીને, વર્તનમાં પ્રગટ થતી જ હોય છે. પણ જ્યારે એ ઘૂંટાઈને એ સંવેદનાઓ શબ્દોથી પ્રગટ થાય છે ત્યારે કૃતિ બને છે. અને આ સંવેદનાઓ ક્યારેક પ્રગટ નથી થતી અને એમ જ ક્યાં તો યાદગીરીમાં રહે છે અથવા તો નષ્ટ થઈ જાય છે, અને ક્યારેક કૃતિ બને છે તો જ્યારે તમારી સંવેદનાઓ અને એનો વિનિમય કે એનું એક્સપ્રેશન અસરકારક હોય તો એ જે કંઈ કૃતિઓ ભેગી થાય છે એ પછી પુસ્તક રૂપે પ્રગટ થાય, તો મને લાગે છે કે એ તમારી ચેતનાનો વિસ્તાર લોકો સુધી પહોંચે છે. 1986માં મારી જે વિદ્યાર્થી કાળમાં જે વાર્તાઓ લખાઈ હતી એ સાહિત્ય અકાદમીએ એને પસંદ કરી અને ખામોશીના નામે વાર્તારૂપે એ પુસ્તક પસંદગીથી પ્રગટ થયું. ત્યારબાદ મેં બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ દર્શનમાં એમફિલનો અભ્યાસક્રમ કર્યો અને એ દરમિયાનની નો મારો શોધ નિબંધ હતો અને જે કંઈ વસ્તુઓ હતી એ મને થયું કે આ વાત લોકો સુધી પહોંચે એ જરૂરી છે. આ એક એક સાયન્ટિફિક ધર્મ છે. વિદ્યાપીઠમાં કર્યું આપણે? હા, મેં ગુજરાતી વિદ્યાપીઠમાં કર્યું. મધુબેન સેન મારા માર્ગદર્શક હતા અને ત્યારબાદ નિરંજનાબહેનના માર્ગદર્શનમાં મારો અભ્યાસક્રમ પૂરો થયો અને એક પુસ્તક એ અન્વયે પ્રગટ થયું, બૌદ્ધ દર્શનમાં પારમિતા. અને એમાં આ એક તત્વજ્ઞાનની કે બૌદ્ધ દર્શનની વાત છે, નિબંધ સ્વરૂપમાં એ છે. એ વર્ષોમાં જે કંઈ લખાતું રહ્યું, જે સંવેદનાઓ કવિતા રૂપે, એ ત્યારબાદ 2013માં અર્થની શોધમાં એ નામે સંગ્રહ, કવિતા સંગ્રહ પ્રગટ થયો. અને લખવાની વાતમાં કેવું છે કે એ વર્ષોમાં તો આપણે લખીએ એટલે સર્જક તરીકેનો આનંદ મળે આપણને, અને ત્યારબાદ પુરસ્કાર મળે એ પણ ગમે. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે તમારે કોઈ અન્ય કંઈ આવક ન હોય અને કંઈ રેકોગ્નાઇઝેશન મળે એનો પણ એક આનંદ હોય. એ રીતે ચાર પુસ્તકો આપના. અત્યારે લેખન કાર્ય શરૂ છે? અત્યારે લેખન કાર્ય જેને કહેવાય કે એના કરતાં વાંચન વધારે ચાલે છે. વાંચન, કારણ કે ઘણા બધા પુસ્તકો મેં છેલ્લા થોડા વર્ષોમાં જે વ્યસ્ત રહ્યા આ વ્યવસાય દરમિયાન, નિયામક તરીકેની ડીનની કામગીરી દરમિયાન, ત્યારે મેં ભેગા કર્યા હતા કે હું નિવૃત્તિ પછી વાંચીશ. અને મેં એટલા માટે નિવૃત્તિ પણ થોડો સમય વહેલી લીધી કે મારે જે આ જ્ઞાનનો ભંડાર છે કે જગત સાહિત્યમાં બધી અદ્ભુત વસ્તુઓ છે એ મારે વાંચવી છે, કંઈક આત્મસાત થાય, ચેતના વિસ્તરે, અને ચેતના વિસ્તરે તો એ તમારું કંઈ ઉર્ધ્વગમન થાય તો તમે કંઈક બહુજન હિતાય, બહુજન સુખાય, લોકો માટેના કલ્યાણ માટે પણ કંઈક કરી શકો અને એમાં તમે કંઈક યોગદાન આપી શકો તો મને લાગે છે કે જીવન સાર્થક થયું. નીતિનભાઈ, ઘરમાં કોણ કોણ છે? નીતિનભાઈ બધી રીતે બિઝી હોય, ESIમાં, કામદારમાં, એટલે ત્યાં કામદારોના પ્રશ્નો હોય, ડાયરેક્ટર તરીકે સ્નાતક અનુસ્નાતકના વિદ્યાર્થીઓ, સોલામાં ડીન તરીકે, એટલે ત્યાં પણ મોટી જવાબદારી સાથે, તો પરિવારમાં કોણ કોણ છે અને ઘરની હૂંફ કેવી? એક બાજુ સાહિત્ય પણ વાંચો લખો. પરિવારમાં મારા પિતાશ્રી છે, અત્યારે એમને 96 વર્ષ પૂરા કર્યા, એ શિક્ષક હતા અને શિક્ષક પરિવારમાંથી આવો એટલે તમને વાંચનનો અને એક નૈતિક જીવન જીવવા માટેના સંસ્કારો મળતા હોય છે. મારી પત્ની છે, એ પણ તબીબ
છે, એને પણ પેથોલોજીમાં એમડી કરેલું છે અને એનો હંમેશા મને સહકાર રહ્યો છે આ બધી જ પ્રવૃત્તિઓમાં, અને એને કારણે જ આપણે આ પ્રવૃત્તિ કરી શક્યા છીએ. મારો પુત્ર છે અને દીકરી છે, એ બંને લોકો પણ જેને કહેવાય કે એક સરસ મજાના પાયસોલ, એટલે કંઈક સારું કરવું, એક નૈતિક જીવન જીવવું, એથિકલ જીવન જીવવું અને લોકો માટે કંઈક કરી જવું, એક જવાબદારીપૂર્વકનું જીવન અને ન્યાયપૂર્વકનું જીવન જીવવાની અપેક્ષાવાળા લોકો ઘરમાં હોય તો તમને ચોક્કસ આનંદ. ડૉક્ટર, મારી દીકરી ડૉક્ટર છે અને દીકરાએ ઈસીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. નીતિનભાઈ, ગમતા કોઈ કવિનું નામ લેવાનું કહેવામાં આવે તો કયા? ગમતા કોઈ કવિ? ગમતા કવિની વાત કરીએ તો સુરેશભાઈ દલાલ. ક્યા વાત! કે હરીન્દ્ર દવે નું નામ આવે કે સતીનભાઈ દેસાઈના નું નામ આવે. આ બધા, સતીનભાઈ તો અમારા ડૉક્ટર છે, તબીબી આલમમાંથી છે અને એમને અમદાવાદમાં ધમધમતું રાખે છે. અદ્ભુત લખ્યું છે અને એટલા બધા વિષયો પર એટલું વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને છતાં એ જ એની જે ક્વોલિટી છે એ જ કક્ષાની રહી છે. ગમતા કોઈ લેખકો? ચંદ્રકાંત બક્ષી મારા પ્રિય લેખક રહ્યા છે. એ નાનપણમાં એમની એ આકાર, પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારા, જાતક કથા. નીતિનભાઈને જમવામાં સૌથી વધારે શું ગમે? સાથે મને વિષ્ણુભાઈ પંડ્યા પણ ગમે, એટલા જ ગમ્યા છે. આરતીબેનનું પણ હું નામ યાદ કરી સાત તબક્કે કે આ કવિતા સંગ્રહના પ્રકાશ આરતીબેન પંડ્યા, એમનો પણ હું આ તબક્કે યાદ કરીશ. આ પ્રકાશનમાં એમનું પણ એટલું જ મને યોગદાન રહ્યું છે. જમવામાં શું ગમે તમને? આ પ્રશ્ન હું પ્રથમવાર પૂછું છું. હા, જમવામાં મને એકદમ નેતી નેતી છે એટલે. હા, મને શ્રીખંડ મારી પ્રિય આઈટમ રહી છે. વાહ! કોરોનામાં અને બધામાં મેડિકલ સાયન્સે ખૂબ બાત ભીડીને ઘણું બધું આપણે ગુમાવ્યું ને ઘણું બધું મેળવવાની તો વાત ઠીક હતી, કારણ કે રોગ પણ નવો હતો, આપણી વાત પણ નવી હતી. એટલે કેવું અનુભવ્યું નીતિનભાઈ એ વખતે? આપ ક્યાં હતા કાર્યરત? એ વખતે હું સોલામાં ડીન તરીકે કાર્યરત હતો અને એક મોટું કામ સોલાએ કર્યું, જે કોરોનાની રસી ડેવલપ કરવાની કામગીરી ચાલતી હતી સંશોધનની, એ કામગીરીનું એક કેન્દ્ર સોલામાં હતું અને મને આનંદ છે કે હું એનો નિમિત્ત બન્યો, કારણ કે બહુ જ ઓછા સમયમાં એ નિર્ણયની કામગીરી પૂરી થાય તો સોલામાં એ સંશોધનની કામગીરી ચાલુ થાય એવી હતી. એઝ અ ડીન એ અમે કરી શક્યા. કોવિશિલ્ડ કે કોવેક્સિન? કોવિશિલ્ડ. કોવિશિલ્ડ નહીં, એક મિનિટ. હા, કોવેક્સિન. હાજી હાજી, કોવેક્સિનમાં. નીતિનભાઈ, ઘણા બધા એવોર્ડથી આપ નવાજાયા છો, મેડિકલના ક્ષેત્રમાં પણ અને સાહિત્યમાં પણ, તો એ અંગે થોડી વાત. એવોર્ડમાં એવું છે કે આપણે કામ કરતા આવીએ જાહેર જીવનમાં, એ તમે વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં જનરલ સેક્રેટરી તરીકે કે જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ તરીકે કામગીરી થઈ, કે ઇન સર્વિસ ડૉક્ટર ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે, જે કંઈ પ્રશ્નો આજુબાજુના હતા, વિદ્યાર્થીઓના હતા, સ્ટાફના હતા, ફેકલ્ટીના હતા, અધિકારીઓના હતા, એ અંગે કંઈક કામગીરી થઈ અને દર્દીઓ સંબંધીની કામગીરી હતી, સામાજિક યોગદાન તમે જે આપી શકતા હતા, તો એને કારણે એમ જે કંઈ કામગીરી છે એની ક્યાં ને ક્યાંક નોંધ લેવાતી હોય છે અને એટલે મને ડૉક્ટર બીસી રોય એવોર્ડ પ્રાપ્ત કરવા માટેનું સૌભાગ્ય મળ્યું. એ અમારા મેડિકલ ક્ષેત્રમાં પદ્મશ્રી સમકક્ષ એવોર્ડ છે અને મને 2000માં મળ્યો. 2003માં એનો કાર્યક્રમ યોજાયો અને આપણા માનીય તે વખતના પ્રમુખ અબ્દુલ કલામજીના હાથે એ એવોર્ડ મને રાષ્ટ્રપતિનો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને હું મારું સૌભાગ્ય ગણું છું. વાહ વાહ! નીતિનભાઈ, આજના ડૉક્ટર સમાજને, આજના સાહિત્યકારોને, આજના તત્વજ્ઞાન વિષયના અભ્યાસુઓને આપનો સંદેશ? તબીબોને તો હું એક વાત કહીશ કે ભાઈ, આપણી પાસેથી જે અપેક્ષા છે એક રિઝનેબલ કેરની અપેક્ષા છે અને એટલે આપણી જાતને આપણે સતત અપડેટ રાખવી પડશે, આપણું સ્કિલ સતત અપડેટ રાખવાની છે અને એક યોગ્ય રેટે એ સારવાર મળે, કારણ કે સમાજ કે દર્દીઓ એ જ ઈચ્છવાના છે, તો એ આપણી કરવાની ફરજ છે. એથિક્સ, મેડિકલ એથિક્સનું પાલન થાય
અને સરકારની અપેક્ષા આપણી પાસેથી એ હશે કે જે રાષ્ટ્રીય કાર્યક્રમો છે એનું આપણે યોગ્યમાં યોગ્યને સારામાં સારું યોગદાન આપતા રહીએ. એટલે આપણે રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગ રહીએ, આપણી સ્કિલને અપડેટ રાખી. તમે બીજી વાર કીધું પણ અત્યારના સમયમાં આપને આ વસ્તુ શક્ય લાગે છે? જ્યારે મેડિકલ વ્યવસાયને ધંધો બનાવી દીધો છે, શિક્ષણને ધંધો બનાવ્યો છે સરકારે અને આપણે બધાએ, ત્યારે નીતિનભાઈ આપનું શું માનવું છે? થોડુંક અઘરું બની રહ્યું છે અને એના માટેના બે કારણો છે. એક કે જ્યારે વિદ્યાર્થી ભણે છે ત્યારે એ જે ફી ભરે છે એ ફી અને પછી જે ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરે છે એ એક એને ક્યાંક મર્યાદા એની આવી જાય છે. અને બીજું કે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કોર્પોરેટ કલ્ચરનું પ્રચલન વધી રહ્યું છે, એ પણ એક બીજી મર્યાદા આવી રહી છે. પણ જો તમારો માયલો જાગૃત હોય અને તમે જાગૃત હો તો તમે એ દિશામાં જાગૃત રહો તો કંઈક તો કરી શકો. નીતિનભાઈ, બધાને ખબર પડે છે રેપર છે ના ચોકલેટ છે, બધા જ હોશિયાર છે. તબીબી આલમ તો સૌથી વધારે હોશિયાર, એટલે બધાને ખબર પડે છે ને બધું ચાલે છે, બધાને ચાલવા દેવું છે. સાહિત્યકારોને પણ આપની થોડીક વાત. સાહિત્યમાં પણ એ જ વાત છે કે એક સામાન્ય માણસ છે એની ચેતના વિસ્તરે એ જ કોઈપણ કલાનો ધ્યેય હોઈ શકે અને એ નિર્વાણના સ્ટેજ સુધી તમારી ચેતના વિસ્તરીને જાય એ જ ધ્યેય હોઈ શકે. એવરી લિવિંગ બિંગ એઝ અ પોટેન્શિયલ ટુ બી બુદ્ધ. કે તમે તમારી ચેતના એટલી વિસ્તરી શકો એ તમારામાં ક્ષમતા છે. તો એ વિસ્તારવાનું કામ શિક્ષક અને સાહિત્યકાર કે કલાકારનું છે અને એ દિશામાં આપણી કલા આપણું શિક્ષણ આગળ વધે એવું ઈચ્છીશ અને એ દરેકની એક નૈતિક જવાબદારી. ઈગોલેસ, થોટલેસ અને ટાઈમલેસ થઈએ. અપદીપો ભવ અપના પ્રકાશ પાયે. યા બુદ્ધ ભગવાને કુશીનારા પાસે જ્યારે એમના અંતિમ ક્ષણો હતી ત્યારે એમને આ જ વાત કરી કે દરેક તમારો પ્રકાશ તમારે જ બનવાનો. હા, અતદીપો તમારે તમારી મહેનતથી તમારા પગે ચાલીને તમારો રસ્તો પસાર કરવાનો છે. દર્શક મિત્રો, આદરણીય શ્રી ડૉક્ટર નીતિન વોરા સાહેબને મળી રહ્યા હતા. એ આઝાદીના દાયકામાં, આઝાદીના સમયમાં જન્મેલા છે એટલે એમની વિચારસરણી તમે જુઓ કે એ વખતે અમેરિકામાં જવા માટે ખુલ્લું અવકાશ હતું પણ નીતિન સર નથી જતા. અહીં ભારતની સેવા કરવી છે, ભારતના નાગરિકોની સેવા કરવી છે, કોલ માઇનિંગમાં જવાના પ્રયાસો છે, વિવેકાનંદ રોક મેમોરિયલમાં બધું જ યાદ છે. અહીં નથી જવાતું ત્યાં છતાં પણ અહીં રહીને કામદાર વીમા યોજનામાં રહીને પણ ડાયરેક્ટર તરીકે ત્યાં શૈક્ષણિક રીતે બધી જ રીતે જોડાય છે. છેલ્લે 16માં ડીન તરીકે રહીને આપણે કોરોના કાળના અનુભવો પણ યાદ કર્યા. એમને બધી જ ખબર પડે છે. અત્યારની પરિસ્થિતિ આખી બદલાઈ ચૂકી છે, સાહેબ એના સાક્ષી છે, એમને એ ખબર પડે છે એ કઈ રીતે પરિવર્તન આવ્યું છે. સ્વીકારે પણ છે, આપણે પણ સ્વીકારીએ છીએ. પરંતુ અને પોતે તો એ રીતે જીવ્યા જ છે, પોતે જીવંત ઉદાહરણ છે કે કઈ રીતે સેવા કરવી હોય. એમણે એક સરસ વાત કરી કે મોહિલો તમારો જો જાગૃત હોય તો કોઈ વસ્તુ તમને નડી ના શકે, બિલકુલ ના નડી શકે. એ પોતે જીવંત ઉદાહરણ છે. એમણે સરસ રીતે સમાજ સેવાની સાથે તબીબીનું ભણ્યા છે. એનું એ કહે છે કે પગાર તો મળવાનો જ હતો પણ એક ઊંચા ફલક પર કામ કરવું છે. તો તબીબી વ્યવસાય કરતાં એમના હાથ નીચે કેટલાય ડૉક્ટરો તૈયાર થયા છે. આપણે સૌને વિનંતી કરીએ, સાહેબમાંથી કમસે કમ આપણે ઇન્સ્પિરેશન લઈએ, પ્રેરણા લઈએ. સમાજને જે અત્યારે જરૂર છે એ સાહેબનું એક ઉદાહરણ લઈને આપણે એવો બહોળા પ્રમાણમાં આનો પ્રચાર થાય એવો આપણે અભિગમ સેવીએ. અત્યારે તો સાહેબ પ્રવૃત્ત છે, નિવૃત્તની સાથે પ્રવૃત્તિમય વધારે છે અને તત્વજ્ઞાન સાથે, અને આ બધું આ જીવનને છેક નિર્વાણ સુધી લઈ જવાની વાત છે. અપદીપો ભવ અપના પ્રકાશ સ્વયંબન આનંદ. બુદ્ધે ભગવાને જે છેલ્લી વાત કરી, બુદ્ધ તો એમ કહે છે હું તમારો માર્ગદર્શક છું, તમારો ટીચર, એ ભગવાનની વાત કરતા નથી. ને એટલે જ વૈજ્ઞાનિકતાની સાથે ડાક્તરી વ્યવસાય પણ ભણે છે અંદર. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સરસભાઈ, GTPL પરિવાર અને આપનો હું આભાર માનું છું. આભાર દર્શક મિત્રોનો પણ. આભાર સર્વેનો. થેન્ક યુ.